नमस्कार कैंसर विद्यार्थी मित्रों फरीक उपलब्ध सरदार पटेल विधि मंदिर वासद अंतर्गत राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आज आपणे धोरण 11 માં પાઠ 10 શીખીશું એનું શીર્ષક છે જીભ અને એના સર્જક છે જ્યોતિન્દ્ર દવે અને એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। તમે જોઈ શકો છો કે નિબંધ પણ કેવો તો હાસ્ય નિબંધ કહેવાય છે। તો જ્યોતિન્દ્ર દવે આપણા ગુજરાતી સાહિત્યના ઉત્તમ હાસ્ય લેખક છે। તેમણે ઘણા બધા હાસ્યના પુસ્તકો લખેલા છે અને આ નિબંધ જે પાઠનું શીર્ષક છે જીભ એમ તમને એવું થાય કે જીભ પર નિબંધ લખી શકાય એમ તો અહીંયા લેખકે જીભ પર નિબંધ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો અને બહુ સરસ તમને એમાં હાસ્યની સાથે સાથે ક્યાંક સર્જકનું ઊંડું ચિંતન પણ જોવા મળે છે। તો આ નિબંધ એટલા માટે અગત્યનું છે કે જ્યારે હાસ્ય લેખક જ્યારે કોઈ વસ્તુનું કોઈ પોતાના નિબંધનું સર્જન કરે છે કે હાસ્ય કવિ કોઈ પોતાની રચનાનું સર્જન કરે છે હાસ્ય સર્જક જ્યારે પણ સર્જન કરે ત્યારે એમાં હાસ્યની સાથે ક્યાંક ઊંડું ચિંતન પડ્યું હોય તો આમાં હાસ્ય તો છે બરાબર હાસ્ય તો છે કેવા કેવા પ્રકારના જીભ હોય છે કેવા લોકોની જીભ કેવી હોય છે અને કોઈ વ્યક્તિ આવે ત્યારે જીભ કેવી બદલાઈ જાય છે એનું આખું સર્જકે બહુ સરસ વર્ણન કર્યું છે। આપણે જ્યારે પાઠ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે ખરેખર બહુ મજાનો પાઠ છે। પાઠની શરૂઆત કરતા પહેલા આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરી લઈએ। જ્યોતિન્દ્ર દવે એમનો જન્મ 21/10/1901 અને અવસાન 11/9/1980 થયું। હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો। તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું। 1933-37 દરમિયાન સુરતની એમ ટીવી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા। જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા। છેલ્લે માંડવી તે કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા। તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા। હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો। તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસક હતા। તેમણે નાટક અને અનુવાદકો પણ આપ્યા છે। રંગ તરંગ ભાગ 1-6 મારી મોત કોથી રેતીની રોટલી પાનના બીડા અલ્પાત્માનું આત્મપુરાણ નજર નાભી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં જ્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ આ એમના ઉત્તમ હાસ્ય નિબંધો છે। સાથે સાથે એક વસ્તુ યાદ રાખજો તેમણે ધનસુખલાલ મહેતા સાથે અમે બધા નામની હાસ્ય સભર નવલકથા આપી છે। અગત્યનો સવાલ છે ક્યારેક પરીક્ષામાં પૂછી શકે કે જ્યોતિન્દ્ર દવે અમે બધા નામની નવલકથા લખી છે તો કોની સાથે લખી છે તો ધનસુખલાલ મહેતા સાથે। હાસ્યની વિવિધ પ્રવૃત્તિઓ આશ્રય લીધી એમની શૈલી હાસ્ય જન્માવે છે। એમણે જે પ્રયુક્તો આરંભી છે યુક્તિઓ કરી છે એ આપણને હાસ્ય જન્માવે તેવી છે। તેમને લલિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ તરફ જઈએ છીએ। પાઠ વાંચું છું બધા પાઠ્યપુસ્તક લઈને બેસી જજો સાંભળજો। મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે। બીજી બધી કરતાં એનું મહત્વ પણ વિશેષ છે। કાન હાથ પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય તો એક જ કરે છે। એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા ચાલવાના 1 કાર્ય માટે 2 પગ જોવાના કામ માટે 2 આંખો પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ 2 કામમાં તે એકલી જીભને જ નિમણૂક કરવામાં આવી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલું સરસ લેખકે શરૂઆતમાં જ આપણને ચિંતનની સાથે સાથે એક બાબત સમજાવી છે કે ભગવાને એક કામ માટે 2 વસ્તુ આપી છે। જોવા માટે જોવાય છે 1 પણ 2 આંખો આપી છે, સંભળાય છે સરખું પણ 2 કાન આપ્યા છે, ચલાય છે 2 પગ આપ્યા છે, નસકોરા પણ 2 છે પણ સુગંધ તો સરખી આવે છે, પણ એક માત્ર જીભ એવું છે જે છે 1 જ અને કામ આપે છે 2 બરાબર સ્વાદ પારખવાનું અને બોલવાનું। એક માત્ર પ્રશ્ન પૂછાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી એક માત્ર પ્રશ્ન પૂછી શકાય એટલે યાદ રાખજો કે જીભ 1 છે પણ ક્યાં 2 કામ કરે છે તો બોલવાનું અને સ્વાદ પારખવાનું અને લેખકે પણ કેટલું સરસ કીધું છે નિમણૂક એમ નિમણૂક આપે છે ભગવાને એને બનાવી છે
આગળ જોઈએ ઘણી ખરી ઇન્દ્રિયો પણ આપણો કાબુ નથી આપની ઈચ્છા અનુસાર આપની ઈચ્છા વિરુદ્ધ પણ પડ સંસ્કારની અસર તેના પર થયા વગર રહેતી નથી કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળાવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે જોયું કાન કેવું છે કે આપણે ક્યારેય ખોટું નથી સાંભળવું હતું તો પણ સંભળાઈ જાય એટલે ઉદાહરણ આપ્યું છે ગાળ આપણે ગાળ કોઈ બોલે તો નથી સાંભળી હોતી બરાબર તો પણ સંભળાઈ જાય અને એનો સંદેશો આપણને મગજ સુધી પહોંચી જાય છે ન જોવા જેવું આ અનેક વાર જોઈએ ને માથું ફેરવી નાખે તેવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે છે અન્યથા નહીં જો બીજું ચિંતન છે બરાબર આપણે દુર્ગંધ જે છે નથી જોતી હોતી તો પણ આવી જાય અપશબ્દો નથી સાંભળવા હોતો પણ તો પણ સાંભળી જાય પણ જીભ ઉપર વ્યક્તિનું પૂરેપૂરું નિયંત્રણ છે અને બોલું કે ના બોલું એ વ્યક્તિ નક્કી કરે અને સ્વાદ પારખવો કે ના પારખવો વ્યક્તિ નક્કી કરે ટૂંકમાં એક હોવા છતાં બે કામ કરતી જીભ ઉપર માનુષ્યનું મનુષ્ય જે છે પૂરેપૂરું નિયંત્રણ છે જ્યારે કાન બે છે નિયંત્રણ નથી આંખ બે છે નિયંત્રણ નથી બરાબર ક્યારેક ન જોવાનું પણ જોઈ જાય નસકોરા બે છે દુર્ગંધ આવી જાય નિયંત્રણ નથી પણ જીભ માત્ર એવું છે એની પર પૂરેપૂરું વ્યક્તિનું નિયંત્રણ છે એક છે અને બે કામ કરે છે કયા બે કામ કરે છે બોલવાનું અને સ્વાદ પારખવાનું પ્રશ્ન પૂછાય તમારે જોવા અને જવાબ છે આગળ જોઈએ બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટા મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે જો દુનિયાના કામ મોટા કાર્ય છે બોલવાનું ને ખાવાનું માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજું કોઈ કાર્ય નથી એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનના અંત આવતા સુધી ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ રહે છે જોયું જન્મ છે ત્યાંથી જ એને બોલવાનું શીખાય વાહ વાહ આપણે જોઈએ છીએ નાનું છોકરોને બોલતા શીખવાની છે બરાબર અને જન્મથી જ ખાવાનું આવે છે એના મત અભિપ્રાય વચન આદિને પાછળ દાદાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ બારનું તેરનું શ્રાદ્ધ વર્ષે આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે બરાબર તો કવિનું ચિંતન છે એક શબ્દ છે વર્ષી વર્ષી એટલે મરણ પછીના વર્ષે કરવામાં આવતું શ્રાદ્ધ શબ્દ તમારે એક શબ્દ પૂછાય વર્ષી મરણ પછી ના વર્ષે કરવામાં આવતું જીભ એટલે અનુભવે એ સંસ્કારી બળમાં કે કળમાં
જે બનેલી જીભ એમાં જ સમજવાનું. રસા સ્વાદનો અધિકાર જીભને મળ્યો છે એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. જો એને જ્ઞાનેન્દ્રિય સર્જક એને જ્ઞાનેન્દ્રિય બનાવે છે, કારણ કે રસા સ્વાદનું જ્ઞાન આપણને એનાથી થાય છે. બોલવાનું કાર્ય એ કરે છે, એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. જો બે કામ કરે છે તો સ્વાદ પારખવાનો બરાબર એટલે જ્ઞાનેન્દ્રિય, અને કર્મ પણ કરે છે. કયું કર્મ કરે છે? બોલવાનું. શ્રીમદ ભગવદ્ ગીતાની પહેલી જ્ઞાન ને કર્મના એ સુંદર સંબંધને સાચી બતાવે છે. મન અને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ, પ્રતિનિધિની શબ્દ પણ વીજળી શબ્દ જુઓ, વીજળીમાં શું છે? આ દીર્ઘ બરાબર પ્રતિનિધિ સમિતિ. પછી બીજો શબ્દ લઈએ આપણે પરિમિતિ, પરિમિતિ બરાબર. આ બધા જોડણી માટે ખાસ યાદ રાખી, પરીક્ષામાં આ બધી હસવાય છે. ખરાબ તમને તો પ્રતિનિધિ સમિતિ પરિમિતિ વિની વિજળી બીજો શબ્દ ટિકિટ પણ છે. જો એવું ટિકિટ, ટિકિટ ની અંદર પણ શું આવે છે? હસવાય. આગળ જોઈએ. પ્રતિનિધિની ગરજ જે સારે છે, મનના વિચાર ને હૃદયની ઉર્મિઓને જીવન વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનને મુશ્કેલીના પહેલા સમજાવતી જીભ જ પ્રિયતમના સાનિધ્યમાં પ્રાણ વચનો પણ ઉચ્ચારે છે. જો છોકરાઓને ગણિત અને વિજ્ઞાનની તત્વજ્ઞાનના જે પહેલા મુશ્કેલીમાં આવે છે, આ જ જીભ તમારી સાથે જો કોઈ પ્રિયતમા હોય તો તે પ્રાણ વચનો પ્રેમના વચનો પણ ઉચ્ચારે છે. જેમ કેટલીક કુલ વધુઓ આખા ગૃહનો ભાર ચડાવે છે, છતાં ગૃહ બહાર તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણો ખરો અદ્રશ્ય રહે છે. જો સર્જકે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જે જીભ છે, જીભ એ કુલ વધુ છે. કેવી છે? કુલ વધુ, અથવા તો ઘરની નારી કે આખા ઘરનું કામકાજ આખા ઘરનો ભાર નારી સંભાળતી હોય તો પણ એ પડદા પાછો ટૂંકમાં ઘરમાં રહે છે. એવી રીતે જીભ પણ બે કામ કરતી હોવા છતાં પણ મોમાં રહે છે. કોઈ એવું જીભ કંઈ બતાવે છે? જો મારી જીભ કોઈ બતાવે છે? નથી બતાવતા. બે કામ કરે છે ને જીભ, તો પણ ક્યાં રહે છે? 32 દાંતની સુરક્ષા વચ્ચે મોની અંદર રહે છે. જો લેખકે કેટલું સરસ ઓબ્ઝર્વેશન કર્યું છે એમ, સ્નિગ્ધ સુકુમળ નાની નાજુક ને નવની એવી જીભ. જો પાછું જીભ કેવી છે એનું લેખકે વર્ણન કર્યું છે. સમજો, સ્નિગ્ધ છે, સુકુમળ છે, નાની છે, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીની સરખી છે. એની સાથે કવિએ સ્ત્રીની સરખામણી કરી છે. જો જોઈએ આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, ને છતાં બને ત્યાં સુધી એને ઓજળ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવતી ને સ્ત્રીની આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, ને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે, સરસ શબ્દો વડે આપણા અપમાન કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેટે જીભ પણ ગાયન કરે છે ને ગા ગુજવે છે. તુમ્હી ને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના, એમાં માથું કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ગાયન કરનારી જીભ પાછળથી જરૂર પડીએ એના અપમાન કરી પોતે પાડેલા ગાને ગુજવી શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગનો ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતા જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત કહી દે છે. અબડાવર તરફથી ઘણી વાર ગૃહના છિદ્ર બહારનાને ચણવામાં મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે પણ તજજ્ઞો જીભ પર ઘણો ઘણો આધાર રાખે છે. જો બહુ સરસ લેખકે પોતાનું ઓબ્ઝર્વેશન રજૂ કરે છે કે જીભની સ્ત્રીની સરખામણી ક્યાં ક્યાં છે એમ, એ લેખકે બતાવ્યું છે. બરાબર, જીભ પેટો ખાતા કરે તો એક તો એ કોને ભોગવું પડે છે? જીભને, ચાંદા પડે છે. બીજું કે ડોક્ટરો જીભને, આપણે જો ડોક્ટર કહેતા હોય તો આ કરીને જીભ જોઈને કહે છે કે આવું આવું છે. બરાબર, ખ્યાલ તમને. તો અહીંયા લેખકે સ્ત્રીની સરખામણી જીભ સાથે કરી છે એમ, એ આપણે જોવાનું છે. પ્રશ્ન પૂછાય કે કયા કયા સંદર્ભની અંદર સર્જકે જીભની સરખામણી સ્ત્રી સાથે કરી છે, તેનો જવાબ અહીંયા છે. આગળ વાંચીએ. ફીકી સફેદ નરમ કોળી
અત્યારે જેનો પાંડુ રોગી સિદ્ધ છે જુઓ એ ખતને રોગી સંપર્ક પૂરી પૂરું જ્ઞાન છે સાંભળજો ફિક્કી દરમ સફેદ ઓળે ને અત્યારે જે પાંડુ રોગી સિદ્ધ છે ગુરાળ પટ્ટી જે છાતીના દર્દોને છાતીના દર્દોને સંભવ દર્શાવે છે વચ્ચે છાડીવાળી સુને છેડે રતાથવાળી જે અપચો અને ઉદર રોગનું સૂચન કરે છે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે તેમ કહી શકાય જો એ સર્જકે આપણને રોગો વિશેનું જ્ઞાન પણ કહી દીધું કે જીભ જોઈને ડોક્ટરો આપણને નિદાન કરે છે ને એમ તો કે કેવા રોગ વખતે જીભ કેવી હોય એમ નશો કરે તો કેવી હોય એની જીભ બાળતા તો એની જીભ સ્થિર ન રહી શકે એમ હલતી રહે એમ એ અર્થમાં કહ્યું છે મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભ હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન છે તમે જીભ બહાર કાઢો અને આમ હલાવો નહીં તો પક્ષાઘાત પક્ષાઘાત એટલે લખવો એમ તમે જોવું છે કે એનું અડધું કામ રહી જાય છે બરાબર અને પક્ષાઘાત કે આપણે એને લખવું પણ કહીએ છીએ જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ આગળ જોઈએ આ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે આ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે એક સમજે યાદ રાખજો દેહ એટલે અંગ અંગ એટલે શરીર શરીર એટલે દિલ દિલ એટલે વપુ બરાબર તન પણ કહેવાય યાદ રાખજો દિલ દિલમાં દિલગયા હા દિલ આ આ પાછું દિલ છો આ દિલ તો અલગ છે પેલું ડગલાનો ડ છે યાદ રાખજો અને આ દડાનો ડ છે આ દિલ લખે તો થયું થયું એટલે પૂર પૂર એટલે દલડું એમ કહી શકાય એટલે ડ અને ડ વચ્ચે ફરક છે યાદ રાખજો વિદ્યાર્થી આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી એ મનુષ્યના ગામ જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે સાંભળજો કઈ રીતે આપી દે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ભેદ પણ જીભના આધારે કરવામાં આવ્યો હશે જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શ્રાપ આપી શકે તે બ્રાહ્મણ છે જેની જીભ વેદના મંત્રો ઘન જટાક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ જેની જીભ વીરરસની વાતો કરે તે કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા 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 કહે તે શુદ્ર જો સર્જકે આ પણ બહુ સરસ રીતે ઓબ્ઝર્વેશન કર્યું છે કે જાતિ આધારિત પણ કેવા કેવા પ્રકારના શબ્દો બોલે એની પણ ખ્યાલ આવી જાય આપણને અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે પણ અત્યારે આ વર્ગભેદ નથી અને એને બદલે નવીન ભેદો રચાતા જાય છે જેની જીભ યુગંત વિપકો સુવર એમ ઉચ્ચારતી હોય તે દિવસમાં ચાર પાંચ વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો જેની જીભ મા બાપ કરતા લઘુ તેવો પાઠ પઢ્યા કરતી હોય ને બે એક દિવસે એક વાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય તેવું કંઈ આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય રજા બજા નહીં મળે સમજો જો આજે જેના બે ત્રણ કલાક વધારે વેચો ને આવતા મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ જે છે તે છે તે જરા આજે આજે જરા એમ કહે કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ ઘેર માંગી છે સાહેબ સાહેબ બાકીનું કામ ઘેર જઈને કરીશ એમ ભીતા ભીતા કરગરતા અવાજે જે દિન મુદ્રામાં બોલે તે કાર્તુન્યાજી જો સર્જકે બહુ સરસ નિહાળી અને ઓબ્ઝર્વેશન કરીને કીધું છે કે કેવા કેવા પ્રકારની જીભ હોય આ જે બોલી પરથી ખબર પડે તમે એક શબ્દ છે કરગરવું એટલે ચિંતાપૂર્વક આજી કરવી જો કદાચ
बंगाल और आज दिन जारे अपने हस्वे करें ना हस्वे सौसुकार दिवस अहन दाड़ो बराबर तो याद रखिए परीक्षा में आने के पूछा है अपने अगर जी तो ये जीप के भी छे तो आने के भाई के कार्टून या जी अगर आप जो जीव आम मानवना जाति कुल नहीं जान देती परंतु एक कहा कया शहर के गांव नो छे ते पर कही दीजिए जो सापड़ जो एक वक्त उस सर्जक को दरा पूछे एक वक्त भरूच में मैं बे मनुष्य ने बाघ युग खेलता जोया था અને તે મેડા મને બહુ નવાઈ લાગી હતી વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું સમજો તું લાલ લાલ ચોર ઢોલા કાઢીને ગાલ પર ગાળ દે છે તે માલ પરથી નીચે ઉતારીને બતાવી દઉં એ કે કહે સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે દોડામાં ધૂળ પડી તારા બીજાએ ઉપર જવાબ દીધો આ બંને યોદ્ધાઓને એક મતે અડક કારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડક ને સ્થાને ન વાપરતા સાંભળ્યા હતા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે અડક બોલાય છે તે ભરૂચમાં કેમ નથી બોલાતો એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો છે મને લાગે છે કે બાર પોચીમાં નળનું ચિત્ર આપી તે પરથી અડક કાળ શીખવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અડકનો પણ બહિષ્કાર કર્યો હશે પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી અડક કાળનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જ જણાઈ આવે છે તે જ રીતે હવા કાકાનું હેર હા હવાકારનું હેર હા સમજો કર્મદે શબ્દ છે માગનારી સુરતી જીભને સરખું ખોદીએ છીએ ને એ રાહુ પીએ છીએ એમ કહેનારી કાચવડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપીએ છીએ જો કે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે બાર દવે બોલી બોલાય બરાબર તો આ બોલીનું સર્જકે આપણે ઉદાહરણ આપ્યું છે અને એમાં જીભ જે છે એ કેવા પ્રકારે કામ કરે છે તે સમજાવ્યું છે સર્જકે આગળ સમજો જીભની કુતર્ણીયતા ને છિદ્રાળની સુપણું અદ્ભુત છે દાંતના ખૂણે ખૂણામાં ફરી વળે છે એક જીભની સરખી કરત દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો એને શોધી કાઢે ત્યારે જ એ જમ્પે છે એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કર્યા કરે છે પણ ઉત્કંઠી ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂજવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી છે જો લેખકે બહુ સરસ ચિંતન કર્યું છે કે જો તમે ક્યાંક ખોરાક ખાતો હોય ને તમારા દાંતમાં ક્યાંક ખોરાક પડ્યો હોય ભરાઈ ગયો હોય તો તમારી જીભ મારી કરી ત્યાં જઈ આવે જ્યાં સુધી પેલા ખોરાકનું કણ કે જે નાની રચના જે છે કે કંઈ પાંચ કે જેવું કંઈક છે ટૂંકમાં ખોરાકનો અન્ન જે ત્યાં પડ્યું છે ખોરાકનું દાણ એ જ્યાં સુધી તમે પેલા દાંતમાંથી બહાર નહીં કરો ને ત્યાં સુધી તમારી જીભ મારી કરી ત્યાં જાય એમ એટલે સર્જક આપણને એ બતાવે છે બીજું એ મમા ત્યાં ચાંદી પડી હોય બરાબર આપણે તો એ જીભ પણ ત્યાં મારી કરી જા જા કરે છે અને સર્જકે પ્રાણીઓની પણ વાત કરી છે કે પ્રાણીઓને કોઈ જગ્યાએ દવા પડ્યો હોય તો તમે જુઓ કે પ્રાણીઓને કોઈ દવા પડવા કોઈ લગાવતું નથી બરાબર જો પ્રાણીઓ પોતાનો ઘા જે છે જીભ પડે ચાટી ચાટી અને ઘા રૂજવે છે એમ એ એમની દવા એ જ છે એ અર્થમાં અહીંયા આપણને સર્જક સમજાવે છે આગળ જોઈએ બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે બળવાનું હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી મનુષ્ય કરતા આંખની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરીલો નાકની બાબતમાં કૂતરો પીઠની બાબતમાં વરો ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે તેમજ બીજા જાનવરોની માફક અને શિંગડા ને પૂંછડી પણ
પણ હોતા નથી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીવ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે મનુષ્યનો ખરેખર વિકાસ જીવના વિષયમાં થયો છે કીડી મંગોડા બંદર આદિની જીવ હોતી જ નથી સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી બિલાડી કૂતરા આદિ પશુની જીભ હોય છે પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારની ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ આપણે આમાં તમે જોઈ શકો છો બરાબર આ બીજીમાં બાળકથી તમને પોપટનો અવાજ સાંભળે છે એ માત્ર ધ્વનિ કાઢી શકે છે પક્ષીઓ પક્ષી એટલે શબ્દ યાદ રાખજો પક્ષી એટલે ખ બરાબર પક્ષી એટલે ખ પક્ષી બે વખત જન્મ છે જો એક સ્વરૂપે પછી બચ્ચા છે બરાબર પરીક્ષામાં પૂછાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે વિહંગ બરાબર પોતાની જાતે એ વિહંગ કરે છે આકાશમાં ફરે છે એની પાસે તો પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો પક્ષી અને પંખી શબ્દ તમને આવડશે પણ ખ દ્વિજ અને વિહંગ આ શબ્દ ખાસ યાદ રાખજો આગળ જોઈએ આપણે તો પક્ષીઓ કાંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે પરંતુ એક મનુષ્ય એવું પ્રાણી છે કે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે જોયું મિત્રો કે વિદ્યાર્થી મિત્રો કે પશુ પંખીઓ જે છે એ અમુક પ્રકારના અવાજ કાઢી શકે છે જ્યારે માણસની જીભ છે બધા જ પ્રકારના અવાજ કાઢી શકે છે એ અહીંયા કહેવામાં આવ્યું છે પશુ પંખીઓ અત્યારે કરી શકતા નથી માટે જ મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ છે જોયું મનુષ્ય શા માટે પશુ પંખી કરતા શ્રેષ્ઠ છે એની એક બાબત આ પણ છે બરાબર બુદ્ધિશાળી તો છે બરાબર પણ આ એક બાબત છે કે પશુ પક્ષીની જીભ અલગ અલગ અવાજ નથી કાઢી શકતી એ જે કુદરતી એમની અવાજ આપે છે એ રીતે બોલી શકે છે જ્યારે માનવની જીભ છે એ અલગ અલગ અવાજ કાઢી શકે છે ટૂંકમાં અલગ અલગ વાર્તા બોલી શકે છે એ અર્થમાં એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો ગધો સુવર જવાન વગેરે કહી શકે બહુ સરસ કીધું છે મનુષ્ય છે ને એ બીજાને કૂતરો ગધો જવાન સુવર કહી શકે બરાબર જાનવર એક બીજાને માણસ આત્મી ઇન્સાન કહીને ગાંઠ દઈ શકતા નથી જો બહુ સરસ કીધું છે માણસ જે છે ને એ બીજાને ગધેડો સુવર ઇન્સાન કહી શકે પણ કુછે સાંભળ્યું કે કોઈ ગધેડાએ બીજા ગધેડાને એવું કીધું હોય કે માણસ એમ ઇન્સાન આદમી એવી ગાળ બોલે નહીં બોલે ફક્ત માણસ જ બીજા માણસને બોલે છે ગધેડો એમ સુવર હેવાન બરાબર આ એટલે માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે બરાબર કોઈ પ્રાણી પોતે શ્રેષ્ઠ છે એવું બોલી શકતું નથી એકમાત્ર મનુષ્ય જેવો છે કે પોતે શ્રેષ્ઠ છે એવું એ બોલી શકે છે આગળ જોઈએ સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે સ્ત્રીઓ જે છે સમય સંજોગોમાં અનુકૂળ થઈ શકે સમજો પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જશે જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછળી હોય એમ વર્તવા માંડે છે એ જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત જ એને અનુકૂળ થઈ જાય છે સુધારકો પર તીવ્ર વાળ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે ઘરને ખૂણે ઉપડી અમરદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમરદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે જો જીભ એ કેવી છે નવડા જીભ કેમ કવિએ આ સોરી કેમ તો સર્જકે કીધું છે લેખકે કે જેમ નવડા પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે તો એડજસ્ટમેન્ટ સાથે લે છે એમ જીભ પણ જેવી પરિસ્થિતિ છે ને એ રીતે અનુકૂળન સાધી શકે છે સાંભળજો એના માટે સર્જકે લેખકે દ્રષ્ટાંત આપ્યું છે હા ધ્યાન આપજો બાજુ એક ગાડીવાળાને એક નાના છોકરાને કાંઈ માગસર તમાચો માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એનો પિતા ઉશ્કેરાઈ ગયો કોને મારે મારા છોકરાને ને છ રૂપિયા નાખો જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોને કરી એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો છોકરાએ ગાડીવાળીને બતાવીને કહ્યું આણે માર્યો શું કીધું આણે માર્યો છ
અને અન્ય પદ પ્રધાન સમાસ કોને કહેવાય
જો તમને ખબર ના હોય તો મે બહુવિધ સમાસ અને અન્ય પદ્ધતિ સાધારણ સમાસના વિડિયો બનાવેલા છે તમે એમાં જોઈ શકશો આગળ જોઈએ બીજાના જ મનના વિચારની વાહક બને છે કેટલીક જીભો પાતળનું કામ કરે છે અને કેટલીક જીભો સુવિની કરે છે કેટલીક નેતાની સૂટીનો ખ્યાલ આવે છે કુશ સ્થિતિ છે જીવ કાતરનું પણ કામ કરે છે અને જીવ સુવિની પણ કામ કરે છે સો એટલે શિવનું કામ છે જો કેટલાકની જીભ બહુ કડવી હોય છે ને તો એ બોલે એટલે એક ઘણી બે કપડા જે જે ઝઘડાનું કામ કરે છે અને કેટલીક જીભ હોય કેટલાક મનુષ્ય એવા હોય કે જે બંનેને બે પક્ષને સમજાવી અને સંબંધ સાચવવાનું કામ કરે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કાતરનું કામ કરવું છે તમારે જીભને કાતરનું કામ કરવા દેવું છે કે તમારે શીખવાનું કે તમારે જીભને સંબંધો સાચવવાનું કામ કરવાનું છે એટલે જીભ પર આધાર છે એટલા માટે તો ગુજરાતી માતૃસ્થાનની પંક્તિ છે ને ચડે પડે જીભ વડે જ માનવી બરાબર ચડે પડે જીભ વડે જ માનવી મેં આની પર પણ અર્થવિસ્તાર પર યુટ્યુબ પર એક વિડીયો બનાવ્યો છે તમે અને વિશેષ માહિતી માટે જોઈ શકો છો તો અહીંયા છે તમને માહિતી આપી દઉં કે ચડે પડે વ્યક્તિ પોતાની જીભથી પોતાનું સાધક ખોટું કરી શકે છે તો જીભને કંટ્રોલમાં રાખતા શીખો મૌન અગત્યનું છે જ્યાં જરૂર પડે ત્યાં બોલો પણ અતિશય પણ ના બોલો વધારે પડતો પણ ના બોલો એટલા માટે સર્જકે કીધું છે અર્થવિસ્તારમાં કે ચડે પડે જીભ વડે જ માનવી આગળ જોઈએ આપણે કે જીભ જે છે એ મનના વિચારની વાહક છે તમારા મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે તમે બોલો છો બીજાની સામે રજૂઆત કરો છો ત્યારે જીભ એ કાતરનું પણ કામ કરી શકે છે અને જીભ એ સોય દોરાનું પણ કામ કરી શકે છે કેટલીક જીભ જે છે એ નેતરની સોટીનો ખ્યાલ આપે છે આગળ જોઈએ મેં તમને હમણાં કીધું ને લુલી શબ્દ જો અહીંયા આવે છે આગળ જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું છે પણ એ લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પ્રભુના જેવી હશે આખો ગીરી આખો ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કાંઈ થયું છે સારું નથી આનંદ કંકાળ આત્મશ્લાઘા આત્મશ્લાઘા એટલે પોતે જ પોતાના વર્ણન કરવા તે આત્મશ્લાઘા એટલે સમાજ ધર્મ અને કાયદાની રૂપે પુરુષ સ્ત્રીઓનો સ્વામી છે પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય એમ વર્તે છે એ જ રીતે જીભમાં જીભના તાબામાં એ રહે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વર્ષે છે મનુષ્ય એટલે જ જીભ એટલે બહુ સરસ કીધું છે જીભથી જ મનુષ્ય ઓળખાય છે બરાબર આપણે હંમેશા જીવનની અંદર કોઈનું ખરાબ બોલવાનું નથી એમ કોઈનું સારું બોલી ના શકીએ તો વાંધો નહીં કોઈનું ખરાબ તો નહીં બોલવું એમ કારણ કે જીભથી માણસની ઓળખાણ થાય છે આપણે જીવનના જીવનમાં કાતરનું કામ નથી કરવાનું આપણે જીવના જીવનની અંદર સોય દોરવાનું એટલે સંબંધ સાચવવાનું સંબંધ જ્યાં બગડતો હોય ત્યાં સંબંધ સાચવવાનું કામ કરવાનું છે અને એ જીભથી શક્ય બને છે આગળ જોઈએ મને લાગે છે કે ઈશ્વરે આ માનવ મિત્ર ઘડ્યું પણ ક્યાંક તો એને બહુ ઉતાવળ કરી નાખ્યો કેટલીક વસ્તુ એને એમની એમ જડી દીધી છે જીભને સ્ક્રૂ મૂકવો જોઈએ જો આ જરા અલગ પ્રકારનું છે જીભને સ્ક્રૂ મૂકતો હોય તો જીભ કાઢી બાળું બીજી ખાને આગળ આવશે જીભને જાણીએ ત્યારે મમતી છૂટી કરી શકાય એવી રચના કરી હોય તો કેટલી સગવડ થાય બહુ સાચી વસ્તુ છે કે ભાઈ જીભને આમ કાઢી મૂકી દેવાનું માનો કે અહીંયા ભણાવતો હોય ને બધા વિદ્યાર્થીઓ વાતો કરતા હોય તો શિક્ષકને કહેવું પડે કે શાંતરો 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 અવાજ ન કરો બરાબર તો એના કરતાં જે જીભ હોય એ ચાલો ભાઈ બધા પોતાની જીભ કાઢ નાખો મૂકી દો તું વાળી ગયો તો કોઈ વાત જ ના કરે ખ્યાલ આવે આ લેખકનું પોતાનું ચિંતન છે આ અહીંયા પણ હશે છે આ
ચિંતાની સાથે સાથે હાસ્ય છે એવું શક્ય બનવાનું નથી એવું કંઈ શક્ય બનવાનું નથી એમ સમજો નાટક સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને નકલ કરે છે તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં નાટક કરવામાં આવતા હોય તો નાટક સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે લેખક ઉદાહરણ આપે છે કે નાટકને સિનેમા જોવા જાય તો બધા વચ્ચે બોલબોલ કરે છે બરાબર તો એની જગ્યાએ પહેલેથી બહાર જીભી ના દેવા તો કોઈ વચ્ચે બોલી ના શકે ને તેમજ આખો વખત બોલબોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એને મોમ નથી પણ ઘી ચોપડી સાંભળજો પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાડી છે એમ ખાતરી કરીને ભય પડે આપણે મળવા જઈ શકે બરાબર કોઈ વ્યક્તિ બોલ બોલ કરે પણ એક આપણે ઘેરે જીભ કાઢ નાખી છે અને જીભ ચોપડીને કબાટમાં મૂકી દીધી છે તો આપણે મળવા જઈ શકીએ ને એટલે આપણે લોકો બોલ બોલ કરવું સાંભળવું પડે નહીં કોઈ પણ ગુસ્સે કોઈ પણ ગુસ્સે થઈએ ત્યારે કલહ ગુસ્સો એટલે હા ગુસ્સો એટલે દાદાજો ગુસ્સો એટલે આપણે જેને કહેવાય કો ચાલો ઓકે ગુસ્સો શબ્દ છે બરાબર ગુસ્સો એટલે કો કોપ એટલે ક્રોધ દાદા ગુસ્સો કોપ ક્રોધ આગળ જોઈએ કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ કલહ એટલે ઝઘડો કંકાટ બરાબર કલહ અને કંકાટના પ્રસંગે ઉપસ્થિત થતા પહેલા આપની મમાથી જીભ બહાર કાઢી કે જોવા મૂકી દે મારા મારીને કાઢા કાઢીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકત બહુ સરસ કીધું છે જો કદાચ ભગવાને એવું કર્યું હોય કે ભાઈ જીભ અલગ કાઢવાની હોય તો જયારે ઝઘડો થતો હોય કે આપણે ભાઈ તૈયાર કરી જીભ કાઢ નાખે એમ એટલે પેલો જીભ કાઢી મૂકી દે તો કોઈ ગાઢ પણ ના બોલે અને કોઈ ઝઘડો પણ ના થાય એટલે ઝઘડો થતો પણ અટકી જાય એ અર્થમાં અહીંયા કહે છે સંજય બળવાપુર ભાષણ કરનારને કોઈ પણ દેશની સરકાર કહેતા પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે કરી શકાય જો જે બળવાપુર હોય એવો મોટા મોટા ભાષણો કરે તેના કરતાં એક જ વસ્તુ અને પકડવાનો નહીં અને જીભ લઈને સરકારનું બને એટલે બોલતો બંધ થઈ જાય કદાચ કોઈ વાર જીભની અટકાવતી પણ થઈ જાય જો પાછું આ હાસ્ય છે કોઈની જીભ અટકાવતી થઈ જાય તો શું થાય પણ તેમાં કોઈ નુકસાન ન થતા ઉલટાનો ફાયદો થાય જેમ કે બાળકના મોમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ વાણી નો ઉદ્ગાર કાઢે નાના છોકરાની જીભ છે બરાબર એ અલગ મૂકી હોય ને વૃદ્ધ જીભ અલગ મૂકી હોય તો વૃદ્ધની જીભ એ નાના બાળકમાં જતી રહે મૂકી દે સ્ફૂર્તિ થઈ જાય તો એ અનુભવ વાણી ઉચ્ચારે રામનું વર્ણન કરનારી જીભ કૃષ્ણ ઉપાસકના મોમાં રહીએ રહીને ભજવનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહી ને ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરે હજી એ વિશ્વને આટલું સુધારો કરવાનું સૂચે તો ખોટું નહીં એટલે એવું કીધું છે કે ભાઈ કોઈ હિન્દુ મુસલમાનમાં જાય મુસલમાનની જીભ ક્રિશ્ચનમાં જાય તો એ પોતાનો ધર્મ પાડે છે એ એમના ભગવાનનું નામ તો સામાજિક એકતા બરાબર ધર્મ વિશેના ચંદ્રો મટી જાય એટલે ભગવાનને કહે છે જો ભગવાન કદાચ હજુ તો હવે નવો મનુષ્ય બનાવ તો આ એક સુધારો કરજે કરવા જેવું છે કેવો સુધારો કે જીભને સીધું વડે ફિટ કરી શકાય અને એને બહાર કરવાનું મૂકી દેવાનું જરૂર પડે ત્યારે ફિટ કરવાનું એટલે સર્જક ભગવાનને કહે છે ભગવાન તો હવે સુધારો તને સૂજે તો કંઈ ખોટો નથી આગળ જોયો ચલો મને લાગે વિદ્યાર્થી મિત્રો પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવી જવાય એ જીભ આપણને શીખવે છે આગળ 32 ભૈયા જેવા મજબૂત દા પાછળ ગળાની ઊંડી ખાય અનેક પ્રકારના ટાળા ગુના તીખા ખારા પદાર્થોનો સતત મારો સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લંબાઈ રહેવાનું આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે તો સર્જકે પોતાનું ચિંતન રજૂ કર્યું છે સાથે સાથે થોડુંક આપણને સમજૂતી પણ મળે છે કે પ્રતિકૂળ સંજોગો હોય તો પણ વ્યક્તિએ પોતાનું કાર્ય આનંદથી કરવું જોઈએ તમે જીભ માટે કેટલા બધા પ્રતિકૂળ સંજોગો છે જુઓ લેખક કીધું ને જીભ તો કે 32 દાંતની અંદર રહે બરાબર એટલે અંદર રહે છે મોમાં તો અંધારું રહે છે આગળ બહાર નીકળે ને પાછળ કેવું છે ઊંડી ખાય છે ચા પીએ તો શરીરમાં ગરમ સ્વાદ સોરી ગરમ લાગે ઠંડુ પાણી પીએ તો પાછું ઠંડુ લાગે મરચું ખાઈએ તો તીખું લાગે બરાબર તો મીઠાઈ ખાઈએ તો મીઠું લાગે આવું આવી ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે તો પણ જીભ પોતાનું પાક તો કરે છે સ્વાદ પણ પારખે છે અને બોલે પણ છે જીભે ક્યારે કોઈની સામે ફરિયાદ કરી નથી કરી છે ના જીભે ક્યારે કોઈ ફરિયાદ નથી કરી આમાંથી આપણે શું શીખવા મળે છે
કે ગમે તે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ માણસે પોતાનું કાર્ય છોડવાનું નથી અને પોતાનું કાર્ય અટક્યા વગર ચાલુ કરવાનું છે. જીવી રીતે જીવ કરે છે અને જીવને કઈ કઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે એનું લેખક એમાં વર્ણન કર્યું છે. બરાબર ખરાબને વિદ્યાર્થી મિત્રો કે ઊંડી ખાય છે, ઘડીકમાં ગરમ, ઘડીકમાં ઠંડુ, ઘડીકમાં તીખું, ઘડીકમાં મીઠું. બરાબર આ પરિસ્થિતિ હોવા છતાં પણ જીભ ક્યારે એવું કહે છે કે ના ભાઈ સ્વાદ કરવાનું કામ નહીં કરવું, ના જીભ એવું કહે છે કે ના ભાઈ તને ઠંડુ કે ગરમ નહીં બતાવવું કહે છે, ના. છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. ખાન પાણીનો વરસાદ સ્વાદ પાણી અંદરનો ને મનને હૃદયના વિચારનો ભાવ વ્યક્ત કરી બહારનો સંચાર સાધે છે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જળ કમળવત, બરાબર જળ કમળવત જ નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગુડ બોધ વગર મૂલ્ય સંભળાવે છે. ટૂંકમાં જીભ આપણને એવું કહે છે કે તમે સંસારમાં રહો તો પણ તમે જળ કમળવત રહી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે સર્જકે આપણને જીભ જીભ જે છે એને પર આખો નિબંધ લખ્યો છે. લેખકની જીભ જોવાની દ્રષ્ટિ, લેખકનું ચિંતન અને ચિંતનની સાથે સાથે સર્જકે જે આપણને હાસ્ય અંદર ઉપજાવ્યું છે, બરાબર કે જીભ કેવા પ્રકારની હોય, પેલા છોકરાનો પ્રસંગ છે, બરાબર છોકરાનો પ્રસંગ છે, વિચાર તેને કોણે માને અને પછી પેલા પડછન વ્યક્તિને જોઈને પાછી એને જીભ પર લઈ જાય છે. તો આવા જ પ્રસંગમાં પણ લેખકે હાસ્ય મૂકી છે, એ ઉત્તમ છે. તો જીતેન્દ્ર દવે ના તમે કોઈ પણ નિબંધમાં જાઓ તો એમાં હાસ્યની સાથે તમને ક્યાંક ચિંતન જોવા મળે એ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. કદાચ તમને આમાંથી એક એક માર્ક્સના પ્રશ્ન તો પૂછાય છે મોટા ભાગે, પણ વિસ્તારથી સમજાવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. આપણે એક માર્ક્સના પ્રશ્ન મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ જીભ દ્વારા કયા બી મોટા કાર્ય થાય છે, બરાબર તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એ બે મોટા કાર્ય થાય છે. આ પ્રશ્ન મારી ઘરે પરીક્ષામાં પૂછાય છે. યાદ રાખજો કે જીભ દ્વારા કયા બે મોટા કાર્ય થાય છે, તો જીભ દ્વારા સ્વાદ ચાખવાનું અને બોલવાનું આ બે કાર્ય થાય છે. પછી એવો પ્રશ્ન પૂછાય કદાચ કે ભાઈ જીભ અનેક રીતે સ્ત્રી સાથે સરખી કેમ છે, તો સ્ત્રીના જે ગુણો છે એ જ ગુણો આપણને જીભમાં જોવા મળે છે. તો સ્નિગ્ધ, સુકુમળ, નાની, નાજુક અને નમણી આ જીભ આ રીતે સરખી લાગે છે. કે ભાઈ સ્ત્રી અને જીભ કઈ બાબતમાં સમાનતા છે, એવો પણ પ્રશ્ન કદાચ કોઈ પૂછી શકે. તો સ્ત્રી અને જીભ બંનેમાં સમાનતા એ છે કે કોઈનું અપમાન કરીએ તે ઘાયલ કરે છે અને જરૂર પડે ત્યારે એને વખાણ પણ કરી શકે છે અને એને ઘા ભૂજવી શકે છે. એ પણ પ્રશ્ન પૂછાય કેવી જીભ પાંડુ રોગની સૂચક છે, કે પાંડુ રોગ થયો હોય તો કેવું જીભ કેવી લાગે, તો ફીકી, સફેદ, નરમ, બોડી ને અસ્થિર જીભ એ પાંડુ રોગની સૂચક છે. પછી એવો પ્રશ્ન પૂછાય કે કોઈ માણસ નશો કર્યો હોય તો એના જીભ પરથી કેવી રીતે કહી શકાય, તો મુખ બહાર કાઢતા એની જીભ સ્થિર રહી ન શકે, બરાબર નશો જે માણસે નશો કરતો કર્યો હશે અને જીભ સ્થિર રહી શકતી નથી, બરાબર. તો આ જવાબ છે. હવે આમાંથી ઘણા બધા રોગી પ્રયોગો પણ છે એ આપણે જરા જોઈ લઈએ. કે ભાઈ માથું ફેરવી નાખવું તો માથામાં સખત દુખાવો થવો. પછી બીજો છે ગરજ સારવી એટલે હેતુ પૂરો કરવો. બધા શબ્દાર્થ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પછી ગૃહનો ભાર ચલાવવો એટલે ઘરની જવાબદારી સંભાળવી. જીભ ભીંજાઈ જવી એટલે અહીં મોહાંકિત થઈ જવું અથવા મોહાઈ જવું. પાઠ પડવો એટલે રટણ કરવું. વાઘયુદ્ધ ખેલવું એટલે સતત બોલાચાલી થવી. તીવ્ર બાર વર્ષા બાર એટલે આકરા મહેણા મારવા. ઝાટકણી કાઢવી એટલે સખત ઠપકો આપવો. છાલ ઉકેલી નાખવી સખત માર મારવો. પછી મન હરી લેવું એટલે મન જીતી લેવું. બાય ચડાવી એટલે રડવા માટે તૈયાર થવું. આપણે જોઈને બોલવા બાય ચડાવી ચડાવતો જાય છે તે. અને જપ્ત કરી લેવું એટલે કબજામાં લઈ લેવું. વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે રૂઢિ પ્રયોગો પૂછાય છે ત્યારે તમારે અર્થ લખવાનો છે અને તમારે એનું વાક્ય પ્રયોગ પણ કરવાનો હોય છે, બરાબર. તો આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ધોરણ અગિયારમાં પાઠ 10 જીભ એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.